મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં બે દિવસ રેડ અલર્ટની આગાહી છે. ત્રાહિમામ લોકો પોકારી ગયા છે ગરમીથી. અમદાવાદમાં કાળઝાળ ગરમીનો 45 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે. આજે તમામ અર્બન હેલ્થ સેન્ટર ચાલુ રહેશે. કન્સ્ટ્રક્શન સાઇટો 1-4 દરમિયાન બંધ રાખવામાં આવશે. તંત્ર દ્વારા ગરમીથી બચવા માટેના ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે અને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે. હોસ્પિટલમાં બપોરે છાશનું પણ વિતરણ કરવામાં આવશે. તો અમદાવાદમાં આગામી બે દિવસ રેડ અલર્ટની આગાહી આપી દેવામાં આવી છે. અમદાવાદમાં કાળઝાળ ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે. આજે તમામ અર્બન હેલ્થ સેન્ટર ચાલુ રહેશે. વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા કામેશ ચોકસી પાસેથી. કામેશ, વાત કરવામાં આવે તો અમદાવાદમાં બે દિવસ ગરમીને લીધે હાઈ અલર્ટ આપી દેવામાં આવ્યું છે, શું છે વધુ માહિતી? સોનલ, આપને જાણકારી આપી દઉં કે રાજ્યમાં ગરમીનો અસહ્ય પ્રકોપ વધતા સૌ કોઈ તોબા પુકારી ઉઠ્યા છે. સુરત અને નવસારીમાં ગરમીના કારણે બે વ્યક્તિના મોત થયા છે. તો ગઈકાલની વાત કરવામાં આવે તો રાજ્યમાં આકાશમાંથી જે આગ ગોળા વરસવા તેવી ગરમીનો કહેર વરસવાનો શરૂ થઈ ગયો છે. સુરતમાં ગરમીનો 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર કરી ગયો છે. વાત કરી અમદાવાદની તો અમદાવાદમાં પણ નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 43.3 ડિગ્રી ગરમી ગઈકાલે નોંધાઈ હતી. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 3 દિવસ સુધી રાજ્યમાં હીટવેવની આગાહી કરાવી છે. અમદાવાદમાં 2 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છાશની અને પાણીની સુવિધા પ્રાપ્ત થાય, એએમટીએસ અને બીઆઈટીએસમાં લોકોને પાણીની સુવિધા મળી રહે અને જે પણ જરૂરી પગલાં લેવા માટેનું તંત્રએ કામગીરી હાથ ધરી છે. સાથે જ લોકોને કામ સિવાય બહાર નીકળવા પણ સૂચના આપવામાં આવી છે. કામેશ, જણાવશો કે ગરમીના લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે તંત્રએ ગરમીથી બચવા માટે કેવા સૂચનો કર્યા છે? આપને મેં જણાવી દઉં સોનલ કે ગરમીથી બચવા માટે તંત્ર દ્વારા એક એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી હતી અને જેને લઈને જણાવાયું છે કે કામ વગર નાગરિકોને ગરમીમાં બહાર ન નીકળવા સૂચના અપાવી છે. ઉપરાંત વધુમાં વધુ પાણીનું સેવન કરવું, લીંબુ શરબત પીવું, શેરડીનો રસનું સેવન કરવું, ઉપરાંત કોઈ પણ જગ્યાએ લૂ લાગવાથી બચવા માટે તમામ જે પણ ઓપ્શન્સ હોય તેનો ઉપયોગ કરો તેવી રીતના પણ જણાવવામાં આવ્યું છે. આપને જણાવી દઉં કે રાજ્યમાં છેલ્લા વાત કરવામાં આવે તો 108 નંબરની જે પણ સુવિધા છે, જે ઇમરજન્સી સર્વિસ જેને કહેવાય છે, એને 1 જ દિવસમાં 500થી વધુ કોલ મળ્યા હતા કે જેમાં અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ગરમીના લીધે 30 લોકો બેભાન થયાના કોલ પણ મળ્યા હતા. કહી શકાય કે હીટવેવની ઇફેક્ટ રાજ્યમાં અનેક ગણી વધી ગઈ છે. તો બીજી બાજુ ગરમીને પહોંચી વળવા માટે તંત્ર તરફથી એક્શન પ્લાન તૈયાર કરાયો છે. સાથે જ નાગરિકોને પણ કામ વગર બહાર ન નીકળવા સ્પષ્ટ સૂચના અપાઈ છે. જી સોનલ. જી કામેશ, સમગ્ર જાણકારી બદલ આપનો આભાર. તો અમદાવાદમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તંત્રએ પણ સ્થાનિક લોકોને કામ સિવાય બહાર ન નીકળવાની સૂચના આપી છે.